गुड मॉर्निंग टू ऑल. स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश यूनिट 4 सन टूर. डियर स्टूडेंट्स, इन लास्ट एपिसोड इन यूनिट 4 वी लर्न एक्टिविटी 1, 2, 3 एंड एक्टिविटी 4 पार्ट 1. नाउ टुडे वी आर गोइंग टू लर्न एक्टिविटी 4 पार्ट 2. डियर स्टूडेंट्स, यूनिट 4 में अगाऊ आपणे एक्टिविटी 4 सोलर एनर्जी भाग 1 समझी गया छे. आज आपणे एक्टिविटी 4 सोलर एनर्जी में भाग 2 समझीशुं. साइंटिस्ट हैव जनरेटेड इलेक्ट्रिसिटी फ्रॉम दी सन रेज. साइंटिस्ट एटले के वैज्ञानिकों सन रेज एटले के सूर्यकिरणमांथी विद्युत उत्पन्न करे छे. इन फैक्ट वास्तवमां साइंटिस्ट बिलीव दैट इन अ वॉर्म कंट्री लाइक इंडिया द सन कैन बी मेजर सोर्स ऑफ एनर्जी. इन फैक्ट एटले के वास्तवमां विज्ञानीओ माने छे के भारत जेवा गरम देशमां सूर्य ऊर्जानो मुख्य स्त्रोत छे. एनर्जी एटले के ऊर्जा ने सोर्स एटले के स्त्रोत. એટલે કે વૈજ્ઞાનિકો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ ન્યુમેરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ એટલે કે છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના સ્ત્રોત એટલે કે નૈસર્ગિક સ્ત્રોત, નેચરલ સોર્સની અહીંયા વાત છે, ઉર્જાના નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધી સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. હીટ, હીટ એટલે કે ગરમી. હીટ ફ્રોમ ધી સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar battery, etc. એટલે કે people have already started એટલે કે લોકોએ તો solar cookers છે, solar heater છે, solar battery છે વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે સૂર્યની ઉર્જા દ્વારા જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એવા સાધનોનો લોકોએ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસિસ? હેવ યુ નોટિસ એટલે કે તમે નોટિસ કર્યું છે, તમે જોયું છે. શાઇનિંગ એટલે કે ચળકતું. ગ્લાસ એટલે કે કાચની. લાઇક પ્લેટ્સ, પ્લેટ્સ એટલે શું કહેશો તમે એને? પ્લેટ્સ એટલે કે તસ્તી. પ્લેટ્સને આપણે કહીશું તસ્તી. તો તમે બધાએ જે હોસ્પિટલ્સ છે, મોટી મોટી બિલ્ડિંગ્સ છે, હોટેલ્સ છે, કારખાના છે એના પર કાચની ચમકતી તાસ્કદો કદી તમારે જોવામાં આવી છે? ધે આર સોલર હીટર્સ. તે બધું શું છે? તે બધી સોલર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધી સન. ધીસ ડિવાઇસ એટલે કે આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન ટુ હીટ અને આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરે છે. એટલે કે સૂર્યના કિરણોની જે ઉર્જા છે એનું ગરમીમાં રૂપાંતર કરે છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધી સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. આ જે ઉર્જા છે, આ જે ગરમી છે એ પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સૂર્યના કિરણોની જે ઉર્જા છે એને ગરમીમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને એના દ્વારા ગરમ પાણી કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિડ યુસીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લીનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને આ જે ગરમ પાણી છે એ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે બાથિંગ એટલે કે સ્નાન, કુકિંગ એટલે કે રસોઈ, ક્લીનિંગ એટલે કે સફાઈ, વોશિંગ એટલે કે કપડાં ધોવા, ડ્રિંકિંગ એટલે પીવા માટે વગેરે જેવા ઉપયોગ માટે
આનો ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ સૌર્ય ઉર્જાનું ઉપયોગ કઈ કઈ રીતે હાલની જનરેશનમાં થાય છે તેના વિશે અહીંયા આપણને માહિતી આપવામાં આવી છે. નેક્સ્ટ છે, ધ એનર્જી પ્રોડ્યુસીસ ફ્રોમ ધી સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ કીપ અવર હોમ્સ ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. એટલે કે સૌર કિરણો, સોલર રેઝ એટલે કે સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા એ બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળિત કરી પ્રકાશિત કરે છે. એટલે કે સૌર્ય ઉર્જા જે છે એના થકી જે બલ્બ્સ છે એ પ્રકાશિત થાય છે, જેના થકી આપણા ઘર, ઓફિસ અને શેરીઓ એ અજવાળિત થાય છે. ધેર આર સમ વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ્સ એરિયા ઇન ગુજરાત વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. એટલે કે ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ એટલે કે ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં ઉર્જાના આ સ્ત્રોતોનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. સ્ટ્રીટ એટ નાઇટ એટલે કે રાત્રે શેરીઓને અજવાળવા માટે સૌર્ય ઉર્જાનો ઉપયોગ થાય છે. ધસ વિથ ધેર ઇનોવેશન્સ આઈડિયાઝ, એટલે કે સંસાધનાત્મક વિચારો એન્ડ હાર્ડવર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન ટુ બ્લેઝિંગ. બેન એટલે કે શાપ અને બ્લેઝિંગ એટલે કે આશીર્વાદ. ધસ આમ તેમના સંશોધનાત્મક વિચારો અને હાર્ડવર્ક એટલે કે સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. એટલે કે વૈજ્ઞાનિકોએ જે વસ્તુ શાપરૂપ હતી એને આશીર્વાદરૂપ બનાવી દીધી છે. એટલે કે સૂર્યની ઉર્જાનો એક યુઝફુલ ઉપયોગ જે છે એ એમને શોધી નાખ્યો છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સીસ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એટલે કે માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી વેરિડ વેઝ એટલે કે જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. એબન્ડન્ટ એટલે કે વિપુલ. સૂર્ય જે છે એ વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. એટલે કે આપણે આશા રાખીએ કે સૌર્ય ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી એટલે કે વિદ્યુત શક્તિ પહોંચતી કરવામાં આવે. ધેટ્સ ઇનડીડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ. ખરેખર આ જે છે એ આશાનું એક કિરણ છે. ઇઝન્ટ ઇટ, ખરું ને? એટલે કે સૌર્ય ઉર્જાની મદદથી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી આપણે વિદ્યુત જે છે એ પહોંચતું કરીએ, જે આપણા માટે એક આશાનું કિરણ છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. દરેક સ્ટુડન્ટે એક્ટિવિટી 4ના જે હાર્ડ વર્ડ મિનિંગ્સ છે એ તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખી અને કમ્પ્લીટ કરવાના રહેશે. થેન્ક યુ.